સુરતના પલસાણા તાલુકાના વરેરી ગામમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. ગંદકીને કારણે સ્થાનિક લોકો તોબા પોકારી ઉઠ્યા છે અને દુર્ગંધને કારણે તેઓનું અહીં રહેવું પણ મુશ્કેલ બન્યું છે. અહીં કેટલી હદે ગંદકી છે તે ટીવી સ્ક્રીન પર જોઈ શકાય છે. ગંદકીને કારણે રહીશો રોગચાળાનો ભોગ બને તેવી ભીતિ સેવાઈ રહી છે. અહીં ઠેર ઠેર ગંદકીના ઢગલા તેમજ કાદવ કિચડ જોવા મળી રહ્યું છે. તેમ અહીં મચ્છરોનો ઉપદ્રવ વધવાની શક્યતા રહેલી છે. આ મામલે સામાજિક કાર્યકર જિગ્નેશભાઈ મોદીએ જણાવ્યું હતું કે આ ગંદકીને લઈને ટીડીઓ, મામલતદાર, તલાટી, કમમંત્રી, સુડાના અધિકારીઓ અને સરપંચને રજૂઆત કરી છે, પરંતુ હજુ આ મામલે કોઈ કામગીરી કરવામાં ન આવી હોવાનું તેઓએ જણાવ્યું છે. નમસ્કાર સાહેબ, આ મીડિયા લોકોને મારે ખાસ જણાવવાનું હતું કે આપણો દેશ 75 વર્ષની ઉજવણી કરવા જઈ રહ્યો છે સ્વાતંત્ર્ય દિનની. ત્યારે આજે એક વરેલી ગામના પ્રશ્ન માટે હું છેલ્લા 4 મહિનાથી લડું છું. એટલી ગંદકી, અને મેં અગાઉ પણ રજૂઆત કરી છે તે બાબતે ટીડીઓ પણ જાણે છે અને તો પણ તંત્રની આંખ મૂકતી નથી. અને આજે પણ હું આજે રજૂ કરું છું એ બધા પિક્ચર, અને એટલી બધી ગંદકી છે કે કદાચ કોઈ મોટા રોગચાળાની રાહ જોતા હોય ને એવું મને લાગે છે. તંત્રને એવું છે કે રથાકાંડ જેવું થાય પછી આપણે આની પર આ કરીએ, તેવી રીતે રોગચાળો કંઈ ફાતે પછી આપણી પર કંઈ એક્શન લઈએ, પરંતુ તંત્ર જાગતું નથી. મામલતદારશ્રીને બી જાણ કરી છે, આપણા નવા મામલતદારશ્રીને બી જાણ કરી છે, સરપંચશ્રીને બી જાણ કરી છે, કંઈ આપણે પ્રયાસભાઈ કરીને શુક્લા કરી સાહેબને છે, આપણા સરપંચશ્રી વડેલના, પરંતુ આ ક્યાં સુધી ચાલશે? જ્યારે 75 વર્ષથી ઉજવણી કરી રહ્યા હોય, હર ઘર તિરંગાને તમે લોકો વાત કરી રહ્યા હોય, તો હર ઘર ચોખ્ખાઈની કેમ વાત નથી કરતા? એ આજે જિગ્નેશભાઈ મોદી વાત કરે છે. હું તિરંગાનો અપમાન નથી કરતો, તિરંગા એ આપણું સન્માન છે, પરંતુ ત્યારે આપણે ચોખ્ખાઈની પણ વાત કરવી જોઈએ. અને એ ચોખ્ખાઈ માટે આજે હું આપશ્રીને એક જ રજૂઆત કરું છું દરેક અધિકારીઓને કે તાત્કાલિક ધોરણે વરેલી ગામમાં જે ગંદકી છે તેને આપશ્રી જાતે નિહાળો. કદાચ આપશ્રી બી કદાચ ઊભા નહીં રહી શકો એવી પરિસ્થિતિ ઊભીને આવી જશે. અને હું વિડીયો બી રજૂ કરું છું, ફોટા બી રજૂ કરું છું. તો બસ મારી લાગણી અને માગણી છે કે આવતીકાલે અથવા 2 દિવસ પછી પણ આને તાત્કાલિક ધોરણે તમે કોઈ એક્શન લઈને કોઈ સજાના પગલા રૂપે, લોકો કોઈ ગંદકી કરતું હોય તો સજાના પગલા રૂપે પણ આ કંઈ કામ કરો એવી મારી વિનંતી છે. જય હિન્દ, જય ભારત, જય ગુજરાત, જય જય ગરવી ગુજરાત.